એટલે હમણાં એવું કીધું ને કે ભાઈ એને અભિપ્રાય હોય એટલે ચોરી કરતો હોય ને એનું પછી કે 10 જ પળ હોય ને 10 પળ લગીને એ ચોરી કર્યા જ કરશે. હવે આપણે સમજણ આપીએ છીએ તો એનાથી એનો ભોગવટો ઓછો થાય છે. ભોગવટો ઓછો થાય ને દસમાં એક એકનો નિકાલ કરે છે, અને પેલું 10નો નિકાલ કરતો નથી ને કકડાટ કરે છે. એટલે ભાઈ ચોરીઓ થશે અને કકડાટને લીધે રાગ દ્વેષ વધશે, કરવી જ જોઈએ, એમાં શું ખોટું, બીજે બગડશે. હવે એવું પણ આપણે કહીએ છીએ કે જો તમે એવું રાખશો કે આ ચોરી કરવી જ જોઈએ તો એક્સટેન્ડ થશે, તો એ એક્સટેન્શન એટલે શું છે કે એના બીજમાં એક્સટેન્શન થાય છે, કેરી ફોરવર્ડ થશે આવતો. પણ આ લાઈફમાં, આ લાઈફમાં 10 પળની જગ્યાએ વધારે નહીં થાય એને. ના, એણે પેલું ચોખ્ખું કર્યું નથી એટલે રિપીટ, જેમ દડો પડ્યો એણે ઝીલી લીધો તો ટપ્પા ઓછા પડત, આ તો પહેલાં માર્યો ધક્કો એટલે ટપ્પા વધારે પડ્યા કરે. પણ મૂળ બીજ 10 પળનું જ હતું, પણ એનું એક્સટેન્શન જેવું લાગે કે એણે રક્ષણ કરે છે, કરવું જ જોઈએ ને, એમાં શું ખોટું છે. એટલે પેલું લાંબુ ચાલ્યા કરશે, વર્ષો સુધી ચાલશે. આમાં કેવું છે કે પળ શબ્દ વાપરીએ છીએ ને એ ખરેખર બિલીફના પળ છે. એટલે જેમ છોકરાને વડીએ ભણવા માટે વડવડ પડે તો જ ભણશે, એ મારે માન્યતાનું પળ છે, અભિપ્રાયનું પળ છે. હવે એ અભિપ્રાય મારા છે, વડવો જ પડે એટલે એના આધારે મારું વઢાયા જ કરશે. એ 12 વખત વડાશે, 22 વખત વડાશે, 50 વખત વડાશે ને, એ ભાગ જુદો છે. મારી માન્યતા છે વડવો જ જોઈએ તો જ ભણશે. હવે એ પળ તૂટી જાય પછી 2-5 વખત પડીને વડવાનું થઈને પૂરું થઈ જાય. પણ આ પળ છે એમાં હું શું કરું છું, એમાં શું ખોટું, વડવો જ જોઈએ ને. એટલે મારી માન્યતા મેં ઓછી કરી નથી અને એ માન્યતાના આધારે વડવાનું ચાલુ જ રહેશે. જેમ એક સ્ટીલનો પ્યાલો છે, એમાં 0 ડિગ્રી ટેમ્પરેચરનું પાણી ભર્યું તો બહાર કન્ડેન્સેશન થયા જ કરશે ને. હવે હું 0નું 0 જ થાય એવું કર્યા કરું, બરફ મૂકું ને કંઈક ઇલેક્ટ્રિક પ્લગ એવું મૂકું કે ઠંડુ થઈને એ 0 ડિગ્રી રહ્યા કરે, તો કન્ડેન્સેશન ચાલુ જ રહેશે ને બહાર. અને અંદર જો હું ગરમ કરી નાખું ને તો બહારને હું અડતો જ નથી. અંદર 22 ડિગ્રી કરી નાખ્યું હીટર મૂકીને તો બહાર કન્ડેન્સેશન બંધ થઈ જશે. એટલે બહાર કન્ડેન્સેશન એ વાણી વિચાર વર્તનનો વ્યવહાર છે. અને આ બિલીફ શબ્દ એ અહંકારની હોય છે અને અભિપ્રાય બુદ્ધિના હોય છે. એટલે આપણે અભિપ્રાય શબ્દ વાપરીએ, એ ઠંડક એ અભિપ્રાય છે અને અહીંયા વર્તન છે. હવે અભિપ્રાય એ આપણે બદલ કરીએ છીએ પછી વર્તન છૂટી જશે, અને બિલીફ તો આપણી બદલાઈ ગઈ છે કે હું અલ્પેશ નથી, હું શુદ્ધ આત્મા છું. હવે અલ્પેશના અભિપ્રાય બદલ કરવાના રહ્યા પછી વર્તન, પછી હવે અંદર ગરમ થઈ ગયું પણ પેલું પાણી કન્ડેન્સ થઈ ગયું અને ધીમે ધીમે સુકાઈને પછી પડી જશે. ઘણું બધું ભીનું થયું હશે તો મોડું સુકાઈ જશે, ઓછું ભીનું થયું હશે તો વહેલું સુકાઈ જશે. પણ આ વર્તનનો ભાગ છે, વિચારવાણી વર્તન. એ ટીપા બાજવા, કન્ડેન્સેશન, પછી ટીપા બાજવા, પછી રેલા ઉતારવા, ખાબોચવું ભરાયું, એ બધું મન વચન કાયા જેવું. આ ઠંડક એ અભિપ્રાય જેવું. હવે સપોર્ટ કરીએ છીએ બિલીફ, સપોર્ટ ઉપાડી લીધો એટલે બિલીફ બદલાઈ ગઈ, હવે અભિપ્રાય બદલાયો, આ વર્તન છૂટી જશે. એટલે આપણે જો સમજમાં હોય ને કે આનું વર્તન તો આવું ખોટું કરે છે, એ શબ્દ જ એને ઘા મારે છે. કારણ ખોટું કરનારો ડિસ્ચાર્જ ભાગ છે અને અહંકારને આપણે કચડીએ છીએ, ત્યારે આપણે એમ કહીએ ને ત્યારે સમજાય છે આ ખોટું થાય છે, તો એને અહંકારને ઘા નથી મારતા. એને આપણે પણ ખબર છે કે વર્તન જુદાનો ભાગનું છે અને તું જુદો છે, એટલે એને થોડું સાંત્વના લાગે કે મને કેવું પ્રેમથી કહે છે. હજુ આપણી પાસે આગળની દ્રષ્ટિ છે કે તું મૂળ સ્વરૂપે આત્મા છે, મૂળ આત્મા જુદો છે, તું આત્મારૂપ છે, અને આ તારું ગયા ભાવનું પરિણામ આવેલું છે. એટલે એને પછી કહે તો પછી તને ખોટું છે એવું લાગે છે, પછી કેવી રીતે, તો કે આમ ખોટું, હા મારી બહુ ભૂલ થઈ ગઈ, તો તું પસ્તાવો લે છે. તું નક્કી કર, જેટલી વાર બની જાય તેટલી વાર તું પસ્તાવો લે છે, ખોટું છે, હું માફી માગું છું, નથી જ કરું મારે. તો આપણે વર્તનને અડ્યા નહીં, એનો અભિપ્રાયને જ તોડ્યો. હવે અભિપ્રાયના પસ્તાવા લેતો જ હશે, પેલું વર્તન પછી ખરી પડશે. એટલે એનો મતલબ એવો કે આપણો પુરુષાર્થ છે કે જેથી કરીને આપણે બિલીફ જો ચેન્જ કરી નાખીએ તો આપણને એક્સટેન્શન નહીં થાય અને થોડાક ટાઈમમાં બધું પૂરું પણ થઈ જાય. બરાબર છે. એટલે દાદા કહે છે ને ઉપરાણો, એ 4 સ્ટેપમાં 4થો ભાગ ઉપરાણો છે. ઉપરાણો લઈએ ને તો એક્સટેન્શન થાય 20 વર્ષનું. તો ઉપરાણું ક્યાં થાય? બિલીફનું થાય છે. એટલે પેલી બીડી પીવાયા જ કરે 20 વર્ષ સુધી, પીવી જ જોઈએ, એમાં શું ખોટું. એટલે અભિપ્રાય પેલી બિલીફમાં એનો ચેન્જ ના થયો, અભિપ્રાય તૂટ્યો નહીં, એટલે વર્તન એનું
ચાલ્યું જ રહે છે. એટલે વર્તનના પડ નથી, પેલી માન્યતાના પડ છે, સમજાય ને? એટલે વર્તન ગાઢ માન્યતા, ઉઘાડ માન્યતા કે સાદી માન્યતા. ચીકણું નહીં, પેલી બેન કે અંદરથી મેં કીધું આ ખોટું કરે, કે હું કરીશ જ, અંદરથી સામું રિએક્શન ઊભું થાય છે, એટલે પડઝાડા છે. તો આપણે અભિપ્રાય બદલ બદલ કરો, ખોટું છે, આવું ના હોવું જોઈએ. અથવા તો પછી સામ દામ સન ભેદ કહીએ છીએ ને, તો છેલ્લું ભેદ કે ભાઈ તારી વાતમાં મારી સહી નથી, આપણે તો છૂટા પડી ગયા, જામી ગયેલો માલ ફળ આપશે. એટલે વર્તનના જે વર્તન છે એ ફિક્સ છે, પણ બિલીફ એ ફિક્સ નથી. બિલીફ ફિક્સ નથી, બિલીફ તો બિલીફ પોતાનો ભાગ છે, એ સ્પીડી ચેન્જ થઈ શકે. અને અભિપ્રાય થોડી પછી ભાગાકાર કરતાં કરતાં પ્રતિક્રમણથી એને પ્રતિપક્ષી એને પેલું વઢીએ તો જ છોકરો ભણે, તો કે ના વઢ્યા વગર સમજાવીને કેવું જોઈએ, પ્રેમથી સમજાવીશું સરસ ભણશે. અભિપ્રાય બદલાવવો પડે. એટલે અભિપ્રાય અને બિલીફ એ ચેન્જેબલ ભાગ છે, અને વર્તન એ અનચેન્જેબલ છે. એટલે વર્તનને અડ્યા વગર અભિપ્રાયને બદલો. આ બહુ મોટું, આમાં પાંચમું છઠ્ઠું ચેપ્ટર આવે છે, છઠ્ઠું સાતમું, પાંચ છ અને સાત ત્રણ ચેપ્ટરમાં દાદાએ આ જ વાત ખુલ્લી કરી છે. વર્તન ચોરીનું છે, એનો અભિપ્રાય બદલાયો કરો, એવી એને સમજણ આપ્યા કરો, એનો અભિપ્રાય છૂટી જાય, એને ખાતરી થાય કે આ ખોટું થાય છે. બસ અમે તમારું એટલું જ કરીએ છીએ, તમારો અભિપ્રાય બદલી આપીએ છીએ. તમારી પહેલાં બિલીફ બદલાય છે, પછી તમારો અભિપ્રાય બદલી આપે. સત્સંગ પૂછો, તમે પ્રશ્ન પૂછો, એટલે તમારો અભિપ્રાય બદલાતો જાય, એટલે તમારું વર્તન પછી છૂટતું જાય. દિનદીભાઈ, ત્રણ વસ્તુ થઈ, સમજણ, બિલીફ અને અભિપ્રાય. એ સમજણ અને બિલીફ એક જ. ઓકે, અભિપ્રાય અને વર્તન એવા ત્રણ ભાગ પડ્યા. હા, તો બિલીફ, અભિપ્રાય અને વર્તન. હા, તો બિલીફ ને અભિપ્રાયમાં શું ફરક? બિલીફ, બિલીફ કરી બદલ્યો કે અભિપ્રાય બદલ્યો, એમાં હું સાચો છું એ બિલીફ છે. હા, અને કઈ રીતે સાચો છું પછી વિગતમાં પડે છે એ અભિપ્રાય બધો. ઓકે, હું આ રીતે સાચો, હું આ રીતે સાચો, હું આ રીતે. હવે હું સાચો છું બિલીફ તો સ્પીડી બદલાય છે આપણી. ઓકે, પણ પેલા અભિપ્રાય છૂટ્યા નથી ને, એટલે પેલું વર્તનમાં દખલ થયા કરે છે. અભિપ્રાય બુદ્ધિના છે, અભિપ્રાય જ્ઞાન જેવી વાત છે, અને બિલીફ જેવી વાત છે. હા, આ બિલીફ પેલું જ્ઞાન અને પેલું વર્તન. બરાબર, દર્શન જ્ઞાન ને ચારિત્ર. તો બિલીફ એ દર્શન એ સૌથી પહેલું સ્પીડી બદલાય છે. હવે જ્ઞાન જેમ ઊંધી બિલીફ બેઠા પછી પુરાવા ભેગા થવાથી એનું જ્ઞાન બદલાયું. તો હવે ઊંધી બિલીફમાંથી સીધી બિલીફ બેઠી તો સીધી બિલીફના પુરાવા બેસાડવા પડે. એને હું સાચો છું તે ભૂલ થાય ને, જો તારી ભૂલ થઈ, તું કહેતો હતો ને હું સાચો છું, ખોટું પડ્યું આપણું, એટલે એનો પુરાવો તૂટ્યો, એટલે અભિપ્રાય તૂટ્યો એનો. બરાબર, એટલે પછી વર્તન બદલાતું જશે. એટલે હવે બધામાં એવું થાય કે પહેલાં બિલીફ બદલે પછી અભિપ્રાય બદલે, એવું બધામાં એવું થાય? બધામાં ફર્સ્ટ બિલીફ બદલે કોઈ પણ વસ્તુમાં. હવે આપણને શું થાય છે, હું આત્મા છું બિલીફ બેસાડી દીધી. હા, હવે એનું જ્ઞાન ભેગું થતું જાય છે. આપણો આ સત્સંગ એ મોટા મોટું સંજોગ એવો છે કે આપણું જ્ઞાન બદલાતું જાય. જ્ઞાન બદલાય, ગમે તેવું થાય ને, મને ગુસ્સો આવી ગયો, તને આવ્યો કે ડિમ્પલને, તો ડિમ્પલને તું જુદો, હા હા હું જુદો છું, એને બિલીફ તો છે જ, બિલીફ તો છે જ. હવે એને જાગૃતિ આપી એટલે એને જ્ઞાનમાં ફેરફાર થતો જાય છે. પછી ચારિત્ર આવશે, આત્મા ચારિત્ર થશે. હવે હું શુદ્ધાત્મા છું એ બિલીફ માટે દાદાની જ્ઞાનવિધિથી બદલાયું, પણ હું સાચો છું એ બિલીફ દાદાની જ્ઞાનવિધિમાં નથી બદલાતું. એ પછી સત્સંગમાં પકડાયું એને કે હા ડિમ્પલને છે બિલીફ કે હું સાચો છું. તો કે હવે અભિપ્રાય, તો કે પહેલાં તો હું સાચો ને ખોટો, તો કે બધું રિલેટિવ, આ ખોટું પકડ પકડાઈ ગઈ છે, એ તો છોડવી જોઈએ. એટલે બિલીફમાં ચેન્જ થતો ગયો શરૂઆતમાં. કોક દાડો ઘા પડે, આ શું ક્યાં સુધી પકડીશ તારી સાચા પણ, એટલે પેલો ચમકે કે હા મારી બિલીફ ખોટી છે. એટલે અહંકાર જે માની બેઠેલો હું સાચો છું એની પર શંકા પડી, અભિપ્રાય બદલાયો એનો. પછી પુરાવા સાથે ફિટ થતું જાય, તેમ તેમ ઓછું થતું જાય. એટલે હું સાચો છું સારો, એટલે આપણું કેવું છે, રાઈટ બિલીફ બેઠી ખરી, શુદ્ધાત્મા છું, પણ વિષય ખોટો છે, માન ખોટું છે, લોભ ખોટો છે, ધાર્યું કરવું ખોટું છે, મોહ ખોટો છે, એ હવે બેસતું જાય છે. અપેક્ષા રાખવી ખોટી, એ બધું હવે બેસતું જાય છે. એટલે મહાત્માઓને આ સત્સંગ અનિવાર્ય છે. સત્સંગથી એને ઓળખાય કે આ ખોટું છે. એટલે હુંમાં એ બે ભાગ પડે કે હું છું અને હું સાચો છું. તો હું છું ભાગ બદલાયો છે આપણો. હવે આ સાચો સારો વિશેષ મોહ વિકાર બધું હવે રોજ રોજ સત્સંગમાં એની બિલીફ
છૂટતી જાય કે હું આ ખોટું કહેવાય. પછી જાગૃતિ વધશે, પછી અનુભવમાં આવશે, અનુભવ એટલે જ્ઞાન, પછી વર્તન આવશે. એટલે અભિપ્રાય બદલાય એટલે અનુભવમાં આવે, અભિપ્રાય બદલાય એટલે અનુભવમાં આવે. બિલીફ બદલવાથી અને સમજ બદલાઈ ગઈ અને જાગૃતિ વધશે, હજી અનુભવમાં નથી આવતું, અનુભવમાં નથી આવ્યો. હા, અને એવું બને કે હું સાચો છું એવી એક બિલીફ છે, એ એક વાર બદલી ગઈ એટલે પછી કાયમ માટે બદલેલી રહે કે પછી નવા નવા વસ્તુમાં 100% હોય ને, હા, એમાંથી એક પડગો 1% બદલાય. બરાબર છે. હવે કૃપાથી હું આત્મા છું 100% બદલાય છે. હા, પણ આ વ્યવહારની બિલીફો, રિલેટિવ બિલીફો, હું પતિ છું, હું પત્ની છું, હું છોકરો છું, હું બાપ છું, હું દાદો છું, એ બિલીફો હવે ગોઠવીને બદલવાની છે. એટલે હવે હું સાચો છું એમાં ઘણી બધી પર્સન્ટેજ પ્રમાણે બદલાયા કરતું હોય. હા, ધીમે ધીમે. અને હવે એ જે બિલીફ બદલાય તો હજી એનો અભિપ્રાય ના બદલાયો હોય એવું પછી બને ને. અને ઘણાને કેવું હોય, હું સાચો છું, કઈ રીતે સાચો છું, પછી તું ખોટો છે, કઈ રીતે ખોટો છે, તમે બધા ખોટા છો, તમારે બધાનું ખોટું છે, એટલે એનું ગાઢ ગાઢ અવગાઢ અવગાઢ થયો. એટલે હવે એટલે આ બધું લાંબુ પાછું ફરવું પડે છે ને. પણ શું છે, ઇન્કમિંગ જે બોરમાંથી પાણી નીકળતું હતું ને, એ 1000 ફૂટ સુધી પહોંચી ગયું છે. હવે સક્શન કરે છે તો પેલા 900, અને આને 300 વડાને તો 200 ઓછું થાય ને તો 100 જ આવી ગયું હોય, 900 વડાનું 200 ઓછું થાય ને તો 700 સુધી જ આવ્યું હોય. એટલે આ પ્રોબ્લેમ છે, આપણે પાછું તો ફરે જ છે બધા, સમજાયું ને. એટલે હું સાચો છું, કઈ રીતે સાચો છું, તે ઘણા ચીકણું નથી હોતું, આટલું જ હોય છે. હું સાચો છું, કઈ રીતે સાચો છું, એમાં આનંદમાં હોય ને. તું ખોટો છે એની પડી નથી હોતી. પછી જો ગાઢ થાય ને હું સાચો છું, તો પછી આગળ વધે તું ખોટો છે. પછી કઈ રીતે ખોટો છે એની બુદ્ધિ નેગેટિવ શોધ્યા જ કરે, જો આ રીતે ખોટો, આ રીતે ખોટો, પેલી રીતે ખોટો, હું એવું કરું જ નહીં, હું સાચો. એટલે એની બુદ્ધિ વધી, અહંકાર વધ્યો. પછી હજુ વધારે હોય ને, તારું પિયરિયું ખોટું ને તમે તારા મા બાપ ખોટા ને, પછી વધારે તમે બધા ખોટા, કારણ એનું હું સાચો છું વધ્યું. પહેલાં 25% હતું, પછી 50% થયું, પછી 75% થયું, 100% થયું. એટલે આખા દુનિયાને ખોટો જ કયા કરતો હે, ઇન્ડિયાવાળા રાજ કરતા નથી આવતો, ક્યાં બેઠો હોય લંડનમાં અને 22 વર્ષથી બોલતો હોય, કોંગ્રેસવાળાને નથી આવતું, જનતાવાળાને નથી આવતું. એટલે પણ કેમ તક પેલો અહંકાર મોટો થઈ ગયો છે, આખો દાડો બીજાની ભૂલ કાઢ્યા કરે. હવે એને ખોટું છે એવું સમજાતું નથી, એ ક્યારે સમજાય, આ જ્ઞાન મળ્યા પછી, હું શુદ્ધાત્મા છું ભાન થયા પછી. પછી એ લાગે આ દીપક જુદો છે, હું શું, આ દીપક બોલે, આ બીજા અવાજ, અરે આ કોકના દોષ જોવા, એ મારો જ અહંકાર છે, મારી જ બુદ્ધિ છે. એટલે પછી પાછો ફરે છે. અને હવે એક આપણે બિલીફ હું સાચો છું એ ભલે જેટલા પસંદમાં બદલાય એટલી બદલાય, પછી અનુભવ નથી થતો તો એ બિલીફ નથી બદલાય કે પછી અભિપ્રાય નથી બદલાય. અભિપ્રાય નથી બદલાય, હું સાચો છું અને પુરાવા તૂટ્યા નથી, કઈ રીતે સાચો નથી. હવે એક એટલે હું એને જરા પુરાવા તૂટે એટલા પર્સન્ટેજમાં બિલીફ બદલી છે. બિલીફ તો બદલાઈ જ ગઈ છે, પણ બિલીફમાં કીધું ને 1% બદલાની છે. એટલે હંમેશા નિયમ કહો, 10% બિલીફ બદલાય, 2% જ્ઞાન બદલાય, 2% વર્તન બદલાય. બરાબર છે, એવું લગભગ રેશિયો હોય. બરાબર છે. બિલીફ પહેલાં જેમ અહીંથી તમે મહેસાણા એટલે અમદાવાદ જવું હતું ને, મહેસાણા રસ્તે આગળ વધી ગયા, 25 કિલોમીટર જતા રહ્યા, પછી ખબર પડી કે ખોટે રસ્તે છીએ, એટલે યુટર્ન મારો, તો એ તે મિનિટે સમજણ કેટલી મિનિટમાં પડી, તરત ફોન આ મહેસાણા બોર્ડ આ બદલાયું, આ પેલું આવે છે આ ખોરજ ને, ઓ ખોટે રસ્તે છો, પાછલા યુટર્ન મારો. એટલે હવે યુટર્ને ના મારે, અમુક ડિવાઈડર હોય તો આગળ જવું, પછી યુટર્ન મારવો પડે. પછી યુટર્ન માર્યા પછી આપણે કેમ પાછું અડાલ જ આવતા, તો કે 25 કિલોમીટર આવશે પછી અડાલ જ આવશે, પછી 18 કિલોમીટર અમદાવાદ આવશે. એટલે આપણો કેટલાક ઠેઠ જયપુર જતા રહ્યા હોય, પછી ત્યાંથી પાછો આવતો હોય, કેટલાક કાશ્મીર પહોંચી ગયો હોય ત્યાંથી પાછો આવતો હોય. હવે ટાઈમ તો લાગે કે ના લાગે, એટલે સમજણ પડે. દાદાએ શું કર્યું, તમે ખોટી જગ્યાએ છો, તમે આ છો, એ તો ઓન ધ સ્પોટ ફિટ થઈ જાય છે. પાછા ફરવામાં ટાઈમ લાગે, કેટલાક દિલ્હી જતા રહ્યા હોય ત્યાંથી પાછો ફરે. હવે જે વાત કરી કે 2% બિલીફ અરે 10% બિલીફ બદલાયું અને 2% અનુભવમાં આવ્યું હોય, હવે અનુભવમાં જેમ અભિપ્રાય તોડીએ આપણે અનુભવમાં વધે, તો પછી પેલા 10% બિલીફવાળું 15-20% ઓટોમેટિક થઈ જાય ના, એ પછી શું છે કે એને મળતું જોઈએ, એને મળતું જોઈએ. હા, નિયમ કેવો છે, જેવી બિલીફ બેસે ને એનું પુષ્ટિ મળ્યા કરે, એવું જ્ઞાન થતું જાય, એ વર્તન આવ્યા જ કરે, એ કુદરતી નિયમ છે. એટલે આ જ વધવાનું હવે, એટલે 10% વાળું વધે, આ બાજુ 2% વાળું વધ્યા કરે. બરાબર છે. અને અક્રમ વિજ્ઞાન હોવાથી
હું શુદ્ધાત્મા છું 100% બિલીફ બદલાઈ ગઈ. હા, 5 આજ્ઞા પાળતો થયો ને 2%, એટલું જ એને જ્ઞાન બદલાયું, એટલું જ અનુભવમાં આવ્યું, એટલું જ અનુભવમાં આવ્યું. બરાબર છે. એટલે 15% જાગૃતિ, 100% બિલીફ, 2% જ્ઞાન અને 2% વર્તન, એટલે 2% પ્રજ્ઞા આજે કામ કરે છે. બરાબર છે. હવે એ અંશે અંશે સત્સંગથી, વાણી વાંચવાથી, વિધિઓ કરવાથી, પ્રતિક્રમણો કરવાથી પેલો કચરો ઘટતો જશે, આ સાંભળવાથી સમજવાથી જ્ઞાન વધતું જશે. એ જ્ઞાન પેલી રાઈટ બિલીફને જ, એટલે જ્ઞાન રાઈટ જ્ઞાન મળે છે ને, એ વાંચ એની પર શ્રદ્ધા બેસતી ગઈ એટલે એ જ્ઞાન પાછું બેસતું જશે. એટલે પેલું 15% વાળું વધ્યા કરે, 15% વાળું 20 થશે, અને આ 2% વાળું વધ્યા કરે, એ 5 થશે. બરાબર છે. અને પેલું તો 100 થઈ જ ગયું છે, એમાં તો કઈ, એમાં તો કઈ વધારો, એમાં તો વધારો ઘટાડો, વધારો એટલે શું? જાગૃતિ વધશે, 15 માંથી 20, 15 માંથી વધશે. હું સાચું જ, એટલે મહાત્માને એક વધારે કન્ફર્મ થતું જાય છે કે હું ડિમ્પલ નથી જ, હું શુદ્ધાત્મા જ છું. એ જાગૃતિના ભાગમાં કન્ફર્મેશન વધતું જાય છે. બિલીફ તો 100% બેસી ગઈ છે, બદલી જ ગઈ છે. બિલીફ 100% બેઠી કોને કહેવાય? 5 આજ્ઞા પાળવાની શરૂઆત થાય છે, ભલે 2%, ત્યારથી એને ખાતરી થાય કે આની 100% બિલીફ બદલે. એટલે પણ ખાલી શુદ્ધાત્મા પૂરતી, બીજી બધી બાકી છે, બધું કચરો બાકી છે, બીજી બિલીફ બધી બાકી છે. હું સાચો છું, સારો છું, વિશેષ છું, હોશિયાર છું, આવડતવાળો છું, કેટલા બધા હું છું, પતિ છું, પત્ની, એટલે પોતાપણું જેને કહીએ છીએ, પોતે જે જે પણે હું છું માન્યું હતું એ બધું પોતાપણું પડ્યું છે. જો સૂક્ષ્મતરમાં, સૂક્ષ્મમાં અને સ્થૂળમાં, અને એ વિજ્ઞાન આપણે જાગૃતિમાં રાખવા માગીએ છીએ કે આવું અંદર છે. માટે કયા ભાગમાં અડવું? જે પાણી ટાંકી ઉભરાઈ ગઈ તો ટાંકી જ્યાંથી પેલો ઓવરફ્લોનો પાઇપ નથી તો એને બંધ બંધ કર્યા કરીએ તો કે નહીં, મહેનત કરો, ત્યાં ઇન્કમિંગ ક્યાં છે એને અટકાવો. એવી રીતે આ પાઇપલાઈનમાંથી નીકળે છે તો અહીં દાટો માર માર નહીં કરવાનો, અહીં બંધ કરો, ક્યાં પછી થોડું પાણી નીકળ્યા કરશે. 200 ફૂટ પાઇપ હશે તો એટલું પાણી નીકળશે, 300 ફૂટ પાઇપ હશે તો એટલું પાણી નીકળશે. અહીં બંધ કરો, ઇનકમિંગ બંધ કરો, કોઝિસ ભાગમાં બંધ કરો. અને આ વિજ્ઞાન ફિટ થયા પછી શું છે? પછી બોધજો નથી હોતો, ભૂલોનો જુદાપણું હોય છે અને કરી પડે છે પછી સ્પીડી. દીપકભાઈ, આપણે એ જે કહે છે ને કે હું સાચો છું, તો હું સાચો નથી, હું ખોટો પણ નથી, હું શુદ્ધ છું, તો ત્યાં એક પડ જાય છે કે બધા બુદ્ધિના વિકલ્પોને જે રીતે પેઠા છે એ રીતે પાછા? એટલે જેટલું ઊભું થયેલું ને જે વખતે જે ઊભું થયું એ ગયું, પણ બીજા બધા પડતો છે જ. હા, એ પણ ફરી સંજોગ આવશે ત્યારે કોઈ કહેશે, જ્યાં બેન ખોટું કર્યું, તો શું ખોટું કર્યું, ક્યારે ક્યારે કોણ કોણ કહે છે? કહું એ જો ઊભું થઈ ગયું ને એ પેલું બીજું પડ નીકળ્યું, ત્યાં પછી જાગૃતિ આવી જાય. જયા બેન પાછા ફરો, આપણે સાચા ખોટામાં નથી પડવાનું, શુદ્ધાત્મામાં રહેવું છે. આ રાતો હતો અહંકાર તો તોડી આપે છે ઉપકાર માનો, હું સાચો છું, એ અહંકારને તોડવાવાળા ખોટાપણાનો આક્ષેપ આપે જ, ખોટાપણાનો આક્ષેપ આવે છે આપણા સાચાપણાની બિલીફ તોડવા માટે, ખુશ થાવ, ઉપકાર માનો. તૂટ્યો, બીજું પડ ગયું, પાછું કંઈ ખલાસ નથી થઈ ગયું. પછી કોઈ કંઈક હવે આ વખતે વાતચીત કરવામાં ભૂલ કાઢી, વર્તનમાં ભૂલ કાઢે, પછી કંઈ કામકાજમાં ભૂલ કાઢે, એટલે જુદા જુદા નિમિત્તે જુદા જુદા વ્યવહારથી એટલે મૂળ બિલીફ પર ઘા પડે, તું ખોટી છે એવું આવશે. પણ જ્યારે મૂળ બિલીફ ઉપર જ્યારે ઘા પડે છે ને, તો તે સમયે આપણે કઈ રીતે હું સાચો નથી એવું પાછા ફરવા માટે એ બધા પર્યાયોને ધોવા પડે કે સીધો શુદ્ધમાં બેસી જવાનું? ચાલે ચાલે, શુદ્ધમાં બેસી જાય, તું જુદો નું જુદો. એટલે આપણે આટલું જ કહે ને, જયા બેન હિસાબ આવ્યો, પકડો પકડીથી સાચાની, લ્યો માર પડ્યો, સંભાવ નિકાલ કરો. એનો દોષી સામાન નિર્દોષ જોયો, આપણે આ ઊભો થઈ લે, અસરોમાંથી હું જુદો છું, આ જયાબેનની અસર થઈ, પેલા સાચા છું અહંકારને લીધે, એટલું જુદું જોયું ને, એટલે તમે છૂટાને પેલું પડી ગયું. હવે ત્યાં આપણે વધારે પડતી સમજણ એને કે કઈ રીતે તું સાચો નથી એવી આપી, તો એ સમજણનો સ્ટોક પોતાની પાસે રહે છે કે બીજી વખતે અજ્ઞાન જ્યારે ઊભું થાય ત્યારે જ્ઞાન ફરી વળે છે કે? હા, એ જાગૃતિ હેલ્પ કરે ને, એ નોટિસ કરીએ ને અનુભવપૂર્વક કહેવાય. તો કે એ હવે જો જ્યાં કોઈ જગ્યાએ સાચાની પકડ પકડવા જાય જયા બેન, ત્યારે તો પણ પકડવાના, જયા બેન શું કામ પકડો પકડો છો, માર ખાશો, અને તેદાર જો કેલા ખોટા પડ્યા જ ને તમે, પેલું કોઈ બાબતમાં ખોટા પડ્યા ને, આપણે સાચા શું કામ પકડીએ? આપણું વ્યૂ પોઈન્ટથી સત્ય છે પણ કદાચ ખોટું હોઈ શકે બીજાના વ્યૂ પોઈન્ટ, માટે પકડ છોડો. એવું પ્રજ્ઞા ચેતવે, એટલે પેલો બુદ્ધિ અહંકાર બુદ્ધિનું ના સાંભળે અને પાછો ફરે,
અને આપણે સમજણ બદલ બદલ કરીએ છીએ, પછી વધી વધીને અભિપ્રાય ચેન્જ કરતા જઈએ છીએ, પછી ધીમે ધીમે વાણી વિચાર વર્તન બદલાતા જશે. હવે ઘણી વખત એવું થાય કે આની કંઈ વેલ્યુ જ નથી, તમે આ છો જ નહીં તો શેના માટે તમે ઊભા છો અહીંયા. એટલે એવું જો કહીએ છીએ એક તો ત્યારે એક જ પડ જાય છે કે હા એક જ પડ જાય, એ પડ ગયો અને અનુભવ કેટલો થયો ને એના આધારે ખબર પડે કે એટલું બધું સ્ટ્રોંગ આવી જાય તો સ્પીડી પેલા કપડ તૂટી જાય. જબરજસ્ત એને સ્ટ્રોંગ થઈ ગયો ને, નિર્માણ એવું હતું કે ભલે ને મેં પચાસ પડ જેવું હોય પણ એવું સ્ટ્રોંગ થઈ જાય ને જબરજસ્ત પ્રત્યાખ્યાન, પછી બધું હડહડાટ કપાઈ જાય. પછી જ્યારે ઊભું થાય ત્યારે પછી ઊભું જ ના રહે, ઊભું જ ના થાય. ઊભું કેવું થાય, અંદર ને અંદર ઊભું થઈને જાગ્રત જ હોય, આમ બધી બાજુ ટાંપીને બેઠા હોય, ફટ કરીને ઉખેડીને ફેંકી દે. એટલે બહાર તો સ્પંદન પહોંચે જ નહીં, અંદર ને અંદર ઓગાળી નાખ્યું. સ્ટ્રોંગ નિશ્ચય, જબરજસ્ત સ્ટ્રોંગ. આપણું શું છે કે પોલ વાગી જાય થોડું, કે ભાઈ થોડીક તો હું સાચી છું, બાકી કે છે બરાબર છે, ખોટી તો હોઈશ હોઈશ કે ના નહીં, થોડીક તો હું સાચું છું બરાબર છે. એટલે આ બુદ્ધિનું કામ આવું છે. આપણે અહંકાર બુદ્ધિનું સાંભળી લે છે અને પોલ વાગી જાય છે, એટલે પછી થોડુંક ગુચવાડો રહે. એટલે ત્યારે ઘણી વખત એવું થાય કે બુદ્ધિના બધા જ વિકલ્પો સામે જ્ઞાન ગોઠવીએ ને તો પછી બુદ્ધિનું ચલણ છૂટે છે. સામાયિકમાં ગોઠવો ને એ થિયરીટિકલ કહેવાય, હા, અને આક્ષેપ આવે અને ત્યારે ગોઠવો એ પ્રેક્ટિકલ કહેવાય. ના સમજાયું? આપણે શું કરીએ, સામાયિક બે બે કલાક કરીએ છીએ, થિયરીટિકલ. હા, સારી વસ્તુ છે, સમજણ તો પડી, પણ કે લડાઈમાં આમ લડવાનું પછી આમ ગોળીબાર, પણ દુશ્મન આવે ને ત્યારે એ કરવાનું હોય એ રહી જાય છે આપણો, ત્યારે ત્યારે ચૂક્યા તો પછી એ ચડી બેસે દોષો. પણ તોય આપણે આ થિયરીટિકલ પ્રેક્ટિસ તો કરી, પણ સમજી રાખવું જોઈએ આ થિયરીટિકલ છે અને હજુ આગળ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ ઓન ધ સ્પોટ જોશે અને એ આપણી પ્રજ્ઞા શક્તિ જેટલી પાવરફુલ થઈને એટલું ઓન ધ સ્પોટ રહી શકે એવું આપણું અક્રમ વિજ્ઞાન છે. છૂટા પાડી દીધા છે આપણને અંદરથી, આ પરિણામોથી આપણે છૂટા પડી ગયા છે, 100% છૂટા પડી ગયા છે. માટે થઈ શકે, જબરજસ્ત આક્ષેપ આવે ને ત્યારે દીપકભાઈ માર ખાઓ, ગુણાકાર કરેલા તો ભાગાકાર આવ્યા, બધા ગુણ્યા છે, જોઈએ છે જોઈએ છે, તો હવે નહીં મળે તમને, હિસાબ આવ્યો પૂરો કરો, એટલે સંભાવે નિકાલ કરી નાખવાનો. પણ હું જુદો છું એ પ્રજ્ઞા ક્યારે હાજર, વાત કરો ને એટલે પ્રજ્ઞા હાજર કહેવાય, અને મને થયું ત્યારે બુદ્ધિ હાજર કહેવાય. એ બુદ્ધિથી ઉપર પ્રજ્ઞા છે આપણી પાસે, પ્રજ્ઞા હાજર થશે ને ઓન ધ સ્પોટ, પછી પછી એ અનુભવ થઈ ગયો અને અનુભવ પછી બીજી વખતે સહજમાં હાજર રહેશે અને છૂટા પણ વધતું જશે પછી. અને આ બુદ્ધિના જે વિકલ્પોને કારણે પેલો પોતાની સીટ નથી છોડતો ના, એટલે હવે જામી ગયેલા માલમાં છે. આપણે જાગૃતિ રાખીશું ને તો ઓછી થતી જશે. આ હું નથી, જેને ભોગવટો આવે તે મારું સ્વરૂપ નથી, એ જાણે છે તે મારું સ્વરૂપ છે, એટલે પાછો એક પર્યાય તો સુધાર્યો આપણે, અને એ શક્તિ વધી એટલે બીજી વખત, ત્રણ વખત કર્યું, નવ શક્તિ વધી એટલે નવ વખતમાં આપણે જાગૃતિ રહેશે. ત્રણ સુધર્યા પણ શક્તિ વધી નવ ગણી, એમ સંયમ પરિણામથી શક્તિ વધતી જશે. હવે છોકરાઓને તો બીજી રીતે સારી રીતે આપણે એ આવું તેવું અહીંનો ખોરાક ન ખાય એ બધું આપણે એનું છે તે ધ્યાન રાખવાનું, અને આપણે જો ખાતા હોઈએ તો હવે આ જ્ઞાન મળ્યા પછી એ આપણે બધું બંધ કરી દેવું જોઈએ. એટલે આપ એમને આપણા સંસ્કાર દેખે એવું એ કરે. આપણા જેવું આપણે જેવું કરી રહ્યા છે એ દેખશે તો એવું એ કરતો થઈ જશે, અને કદાચ તે ઘડીએ ના કરે પણ એના બીજ પડી જાય ને, આવું હોવું જોઈએ એમ એને છાવ્યા પડે, પ્રભાવ પડ્યા કરે, ફેરફાર થયા કરે એનામાં. દીપકભાઈ, તમે આજે અભિપ્રાય હમણાં કીધું ને કે બદલવાના કે કઈ રીતે ખોટું છે, તો એમાં પાંચ આજ્ઞા WBB નિર્દોષના પુરાવા અને જ્ઞાનની સમજણ, હા, એ અભિપ્રાય બદલવામાં એ જ આવે ને? હા એ આવે, પણ એ એ અભિપ્રાયને ઓળખવો પડે કે આ ફાઇલ વનનો અભિપ્રાય છે, આવું હોવું જ જોઈએ. એ અભિપ્રાયને પકડીને પછી કે શું કામ ઊંધું માની બેઠા છો,
જે બન્યું એ ચલાવી લો, આવું કરવું જોઈએ ને આવું જ હોવું જોઈએ, એ આપણે શું કામ આગ્રહ રાખીએ? એટલે એ તમે કહો ને, પેલું અજ્ઞાન એટલે શું? આવું જ હોવું જોઈએ ને, ત્યારે પછી જ્ઞાન બોલે કે ના આવું હોય, એ તમારો અભિપ્રાય છે, એ હોય કે ના હોય સંજોગાધીન બનશે, માટે આપણે છોડી દો, હવે જે બન્યું એ સાચું. એટલે જ્ઞાનવાળા થઈશું ને તો પેલો અભિપ્રાય છૂટશે. એટલે સેકન્ડ પાર્ટમાં આ જ આવે છે ને કે જ્ઞાનની સમજણ ને પાંચ આજ્ઞા. આપણે એ કોને જેનો જેને અભિપ્રાય છે એને કેવું પડે? તને ભાન પડે છે આ ઊંધા અભિપ્રાયથી તું માર ખાઉં છું, છોડી દે આજથી અભિપ્રાય, જે છે એક્સેપ્ટ કર, બન્યું વ્યવસ્થિત મારી ડિઝાઇન પ્રમાણે, ના એ બને વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે બનવા દે, મારે હવે કોઈ આગ્રહ રાખવો નથી. એટલે એની સામે મને અભિપ્રાય છે મારે છોડવો છે તો સ્પીડી નહીં થાય, જુદા પડીને, જુદા પડીને. અને જેનો અભિપ્રાય છે એ અભિપ્રાયને જ પકડવાનો. ડાક અહીં પડેલો છે ને આપણે અહીં ઘસ ઘસ કરીએ ને તો નહીં ચોખ્ખું થાય, અહીં પકડો અને અહીં ઘસો ને એટલે ચોખ્ખું થશે.